जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एजुकेशन में हूँ संजय रावल आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज विषय है गणित धोरण 6 में गणित विषय की अंदर आप नेक्स्ट जो 5मू चेप्टर है ए पायाना आकारों की समझूती। गया नेक्स्ट प्रीवियस लेक्चर्स की अंदर आप जोई गया कि एनी अंदर आप भूमिति पायाना ख्यालों से मेळवा एटले कि रेखा किरण रेखाखंड वगैरह जैसे एनी माहिती मेळवी अने एनी ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જે છે એ જોઈ ગયા। હવે આપણે નેક્સ્ટ છે પાયાના આકારોની સમજૂતી। હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આપણે થોડુંક વધારે ડીપમાં જોઈએ તો કે રેખાખંડ એ જે છે એની અંદર કે રેખાનો એક ભાગ છે, ત્યાર પછી રેખાખંડને બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર જે છે એ રેખાખંડની લંબાઈ છે। તો આપણે જોઈએ કે કોઈ પણ રેખાખંડ જે છે આ રેખાખંડ બે બિંદુઓથી બને છે અને એના અંત્ય બિંદુઓ છે એ અંત્ય બિંદુઓ જે છે એની વચ્ચેનું કોઈ પણ બિંદુ હોય તો એ બિંદુને આપણે મધ્ય બિંદુ કહી શકીએ છીએ, કારણ કે એ બંનેની વચ્ચેનું છે માટે મધ્યમાં છે માટે એને આપણે મધ્ય બિંદુ કહી શકીએ। હવે આની લંબાઈ જે છે એ રેખાખંડની લંબાઈને તે આપણે જે છે એ માપી શકીએ છીએ, એને માપી શકાય છે। તો આ જે રેખાખંડ છે એને આપણે એની લંબાઈ જે છે એ માપી શકીએ છીએ અને એ આ વચ્ચેનું અંતર જે છે એટલે કે મધ્ય બિંદુથી એક બિંદુ સુધીનું એટલે કે એથી પી સુધીનું અંતર અને પીથી બી સુધીનું અંતર, હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ કે રેખાખંડ એ પી પ્લસ રેખાખંડ પી બી, તો આ બંનેનો સરવાળો કરીએ તો કોના જેટલો થશે તો કે રેખાખંડ એ બી બરાબર થશે। તો આ જે વસ્તુ જે છે વિદ્યાર્થી મિત્રો, મધ્ય બિંદુથી જે છે એ બંને અંત્ય બિંદુઓના માપ જે છે એ કરીએ તો બંનેનો સરવાળો છે એ સંપૂર્ણ આખા રેખાખંડ જેટલો થશે, જે આપણે સમજી શકીએ છીએ। ત્યાર પછી આપણે એનો લંબાઈ જે છે એ લંબાઈનું અનુમાન ન થઈ શકે, આપણે એને માપી શકાય કારણ કે એને અનુમાન કરીએ તો આપણું અનુમાન છે ખોટું થાય, પણ એને એક્ઝેક્ટ આપણી જે માપપટ્ટી છે એ માપપટ્ટીની મદદથી એને માપી શકીએ છીએ। આપણી જે છે આંખ પણ લંબ દિશામાં રાખી અને માપન કરવું એ જરૂરી છે। લંબ દિશામાં જો આપણે લંબ જે છે તો કે કોઈ પણ રેખાખંડ હોય એનો મધ્યમાં જે બિંદુ છે એના ઉપરથી જે રેખાખંડ રચાય તો એ લંબ કહેવાય છે। શું કહેશું આપણે? લંબ, રેખાખંડનો લંબ એવું આપણે કહી શકીએ છીએ। રેખાખંડ લંબ રેખાખંડ આ જે છે એ લંબ રેખાખંડ આપણે એને કહી શકીએ છીએ। તો આ બિંદુ જે છે એના પરથી આપણે એનું રેખાખંડનું માપ છે એ આપણે આપી શકીએ અને એની અંદર આપણને કોઈ ત્રિકોણ આપેલા હોય અને એ ત્રિકોણની બાજુઓના માપનો સરવાળો જે છે, હવે એ ત્રિકોણ જે છે એની ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરીએ, એમાં આપણે બે બાજુઓના માપનો સરવાળો કરીએ તો એ ત્રીજી બાજુના માપ કરતા છે એ વધારે થશે। સામાન્ય રીતે આપણે એક ત્રિકોણ દોરીએ હવે કોઈ પણ બાજુ આપણે લઈએ, બે બાજુ કે આ રેખાખંડ એ બી વત્તા રેખાખંડ બી સી, હવે આ બંનેનું માપ છે કે આનું માપ આપણે 5 સેમી લખીએ ને આનું 4 સેમી લખીએ તો 5 ને 4 9 એટલે કે 5 સેમી વત્તા 4 સેમી એના બરાબર 9 સેમી, તો આનું માપ જે છે એક બાજુના માપ કરતાં કેવું હોય એ વધારે હોય, તો કે રેખાખંડ એ સી હોય તો એનું માપ આપણે કેટલું લખીએ, માની લો કે એ પણ 5 સેમી છે, તો આ બે બાજુઓના માપનો સરવાળો કરીએ તો એના કરતાં ત્રીજી બાજુનું માપ કરતાં છે એ કેવું હોય, એના કરતાં વધારે હોય, કે આ બાજુના માપ કરતાં આ બે બાજુનો સરવાળો છે એ હંમેશા કેવો હોવાનો? વધારે હોવાનો છે। તો આ આપણને એક સમજૂતી છે એ આપે છે। તો આની અંદર આપણે આ જે વસ્તુ જે છે રેખાખંડના મધ્ય બિંદુ છે એની લંબાઈનું જે માપ છે, ત્રિકોણની બે બાજુઓનો સરવાળો અને એ જે છે ત્રીજી બાજુ કરતાં વધારે છે એવા મુદ્દાઓમાં આપણે જોઈએ છીએ કે સ્વાધ્યાય 5.1
ए 5.1 ની અંદર આપણે આવે કે માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? માત્ર નિરીક્ષણ કરીએ, માત્ર નિરીક્ષણ કરીને રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે? તો અહીંયા આપણને એક રેખાખંડ આપેલો છે, રેખાખંડ એ બી, જેનું માપ આપણને આપેલું છે 2.5. ત્યાર પછી બીજો એક રેખાખંડ આપણને આપેલો છે, રેખાખંડ સી ડી, એનું માપ આપણને આપેલું છે 2 સેમી. માપ આપણને બંને આપેલા છે. તો હવે આપણે એમ જો આપણને માપ એમ ન હોય ને આપણે અનુમાન કરીએ કે આ ભાઈ આ બંને રેખાખંડો સરખા છે, તો એ સરખા ન થઈ શકે, કારણ કે એનું માપ જે છે એકનું 2 સેમી છે ને એકનું 2.5 સેમી છે. તો એ માપ છે આપણે અનુમાન કરીએ તો એ અનુમાન આપણું ખોટું પડે. ખાલી નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડે કે આ ભાઈ આ ઓછું માપ છે ને આ વધારે માપ છે. પણ માત્ર જો એની સરખામણી એમને નિરીક્ષણ કરીએ તો એ આપણને ખોટું લાગે. પણ એની માપી અને વ્યવસ્થિત આપણે એનું લંબાઈ જે છે એ માપી લઈએ તો એ આપણનો સાચો જે છે માપ એ આવે છે. તો આ રીતે આપણે રેખાખંડ એ અને રેખાખંડ બી એ બંને વચ્ચેનું અંતર જે છે એ આમ સરખી લાગે, પરંતુ આપણે એને જ્યારે માપીએ તો એ ખરેખર જેટલું માપ છે એ આપણને એનો ખ્યાલ આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, રેખાખંડની લંબાઈ માપવા માટે માપ પટ્ટી કરતાં દ્વિભાજક શા માટે ઉપયોગી છે? રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં લંબ દ્વિભાજક શા માટે ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા માપપટ્ટી વડે જ્યારે આપણે માપીએ છીએ ત્યારે એને કેટલીક વાર પૂરેપૂરું અને સાચું માપ જે છે એ મેળવી શકાતું નથી, અને માપપટ્ટી પરના જે અંક છે એ અંક પણ પ્રમાણભૂત જે છે એ માપપટ્ટી કરતાં થોડાક માપનની રીતમાં એક ક્ષતિ અનુભવે છે. જ્યારે લંબ દ્વિભાજક હોય તો એ દ્વિભાજક વડે આપણે રેખાના બે ચોક્કસ જે રેખાખંડ હોય છે એ રેખાખંડના અમુક જે છે એ જે દ્વિભાજક આપણને આપેલો હોય છે એ દ્વિભાજકનું એક પાખિયું આપણે આયા અને એક પાખિયું આયા રાખી, અથવા તો એક પાખિયાને આપણે વચ્ચે પણ રાખી શકીએ, એટલે મધ્યમાં રાખી અને સરખું માપ છે આપણે મેળવી શકતા હોઈએ છીએ. જે આપણી કંપાસ પેટીની અંદર બે પાખિયા જે અણીવાળા ભાગ જે છે હોય છે તો એ આપણો દ્વિભાજક છે, એને કહેવાય છે લંબ દ્વિભાજક. તો એ લંબ દ્વિભાજકની મદદથી આપણે એ બંને અંત્યબિંદુ ઉપર ચોક્કસ મૂકવા માપ જે અણી જે છે આપણે મૂકીએ તો એનું માપ જે છે આપણને કેવું મળે છે, ચોક્કસ માપ છે એ મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણને જે છે એ ત્રીજો પ્રશ્ન આપણને એવો આપેલો છે કે કોઈ રેખાખંડ દોરે તેને રેખાખંડ એ બી કહો, કોઈ રેખાખંડ દોરીને તેને
ए बी कहो। रेखाखंड ए बी कहो। कोई बिंदु सी ने ए अने बी नी बी वच्चे दर्शाओ। एटले के आपणे रेखाखंड ए बी दोरवानो छे अने एनी वच्चे आपणे बिंदु सी ने दर्शावानुं छे। त्यार पछी रेखाखंड ए बी, रेखाखंड बी सी अने रेखाखंड ए सी नी लंबाई मापो। रेखाखंड ए बी, रेखाखंड बी सी अने रेखाखंड ए सी नी लंबाई मापो। શું રેખાખંડ એ બી એના બરાબર શું થાય છે કે રેખાખંડ એ સી વત્તા રેખાખંડ સી બી અથવા બંને બાજુઓ છે એટલે આપણે એને સી બી પણ કહી શકીએ, રેખાખંડ ન લખીએ તો પણ ચાલે। તો હવે આપણે એને સોરી આ રેખાખંડ એ બી આપણે દોરેલો છે, હવે એની વચ્ચે મધ્યમાં આપણે સી બિંદુ દોરીએ છીએ। તો આપણે જે સી બિંદુ જે છે એ રેખાખંડ એ બી છે એ આપણે કેટલાનો માપનો છે, 5 સેમીનો છે, બરાબર। તો હવે આપણે જોઈએ તો રેખાખંડ એ બીનું માપ છે એ માપ આપણે લેવું હોય તો રેખાખંડ એ સી વત્તા સી બી, તો અહીંયાથી આપણને આ માપ જે છે એ બંનેનો સરવાળો કરીએ તો આ માપ જે છે આપણને મળી જશે। તો આપણે એને બંને માપ જે છે એ લઈ લઈએ તો કે એ સી વત્તા સી બી, તો કે એસીનું માપ આપણે વચ્ચે આપેલું છે મધ્યમાં, તો આપણું એનું માપ કેટલું લેશું 2.5 સેમી, અને અહીંયા પણ આપણે કેટલું લેશું 2.5 સેમી। તો બંનેનું માપ આપણે કરીએ તો કે 2.5 + 2.5 એટલે કે આપણને અહીંયા મળશે 5 સેમી। હવે આપણને શું કહ્યું છે કે શું એ બી બરાબર એસી વત્તા સી બી થશે, તો કે હા, આ બંને જે છે એ એસી અને સી બી બંનેનો સરવાળો કરીએ તો આપણને એ બીનું માપ છે એ મળે છે। ત્યાર પછી આપણે પ્રશ્ન 4 છે એની પણ આપણને આપેલું છે કે રેખા પરના 3 બિંદુઓ એ બી અને સી, જો એ બી 5, બી સી 3 અને એ સી 8 હોય તો કયું બિંદુ છે એ બાકીના બેની વચ્ચે હશે, તો એ રેખાખંડ રેખા જે છે એની ઉપર આપણને આપેલું છે માપ। રેખા પર 3 બિંદુઓ આપણને આપેલા છે, કયા કયા? એ બી અને સી। એની અંદર આપણને શરત આપેલી છે જો એ બી બરાબર કેટલા છે 5 સેમી, ત્યાર પછી બી સી બરાબર 3 સેમી, ત્યાર પછી એ સી બરાબર એસી બરાબર આપણને આપેલા છે 8 સેમી। તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે,
तो आपणी जे रेखा छे ए रेखा उपर त्रण बिंदुओ जे छे ए आपेला छे। हवे ए रेखा उपर आपणने ए बिंदु थी ए बी अने सी बिंदु जे छे आपेला छे। हवे आपणने अहींया कह्युं छे ए बी बराबर 5 सेमी, तो ए थी मांडी अने बी सुधीनुं माप छे ए आपणे केटलुं लखीशुं? अहींया बी सुधीनुं माप, तो के ए थी मांडी अने बी सुधीनुं माप छे ए आपणे अहीं आपेलुं छे 5 सेमी। हवे एसी बराबर 8 सेमी छे, तो एसीनुं माप आपणे 8 सेमी करवुं होय तो अहीं आपणे बीसी जे छे ए केटलुं थई जशे? 3 सेमी। केटलुं थशे? 3 सेमी। तो आपणे एवुं कही शकीए कि ए बी वत्ता बी सी, तो एना बराबर आखो शुं थशे? एसी बराबर। હવે એ બીનું માપ આપણને આપેલું છે 5 સેમી, પ્લસ બી સીનું માપ આપણે લઈ અહીંયા આપણને આપેલું છે 3 સેમી, તો 5 વત્તા 3 એટલે કેટલું થઈ જશે? 8 સેમી। તો આપણું એસી જે છે અહીંયા આપણને માપ આપેલું છે 8 સેમી બરાબર। તો એસીનું માપ 8 સેમી હોય તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે? તો આપણે કહી શકીએ કે આ એ અને સીની વચ્ચે બિંદુ બી જે છે એ વચ્ચે હોવું જોઈએ। તો આપણને ખ્યાલ આવશે કે આ બીસી છે એ 3 સેમી છે, એ બી છે એ 5 સેમી, અને બંનેની વચ્ચે આપણને બિંદુ આપેલું છે કયું? બી બિંદુ। તો આવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ રેખા ઉપરથી અથવા રેખાખંડ ઉપરથી જે છે એનો સરવાળો કરી અને આપણે માપ જે છે એ મેળવવાના હોય છે। તો એના પ્રશ્ન 5, 6 અને 7 એ તમારે જે છે એ HW ની અંદર કરવાના છે, એટલે કે क्वेश्चन 5 to 7 आज है तमारे HW नी अंदर करवाना छे। तो विद्यार्थी मित्रों अँ आप स्वाध्याय 5.1 छे ये पूर्ण करी छे। नेक्स्ट लेक्चर्स जे छे ए नेक्स्ट लेक्चर नी अंदर आपणो स्वाध्याय जे छे 5.2 जे छे ये आपणे लेशुं। विद्यार्थी मित्रों विडियो गमे लाइक करो, शेर करो, ने SGS चेनल ने सब्सक्राइब करो। जय स्वामीनारायण।